સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા SVUM 2019 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશથી 200 થી પણ વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ વેપાર મેળામાં 10 પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં વેપાર મેળાને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ખુલ્લો મૂક્યો હતો. આમ તો છેલ્લા 5 વર્ષથી સતત પ્રયત્ન કરીએ છીએ કે વિદેશથી લોકો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આવે, અને એમાં 100% સફળતા તો હજી નથી મળતી, કારણ કે સ્થાનિક ઉદ્યોગોનો પણ એટલો સહયોગ નથી, ઘણા બધા પ્રશ્નો નડે છે. પણ અમારું જે ધ્યેય છે કે રાજકોટને અને સૌરાષ્ટ્રને વિદેશ વ્યાપારનું હબ બનાવવું, એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને રહેવાના છીએ. ટૂંક સમયમાં જ અમે આગળની રણનીતિ કરવા જઈ રહ્યા છીએ, જેમાં વધુ ઉદ્યોગકારો અને નિકાસકારો SVUMના પ્લેટફોર્મ સાથે જોડાય, અને SVUM દ્વારા જે 40 જેટલા દેશોમાં પોતાનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, એનો વધુને વધુ લાભ સૌને મળે, કેવી રીતે મળે એ અમે કરવા માગીએ છીએ. અમે લોકો 21 ઉદ્યોગકારોની કમિટી પણ બનાવવાના છીએ આના માટે, જેથી કરીને તેમના પોતાના અનુભવો અને તેમના વિચારોને પણ આમાં સામેલ કરીને વધારે અસરકારક રીતે આ પ્લેટફોર્મને આગળ લઈ જઈ શકાય. અત્યારે આપણે તે ઝામ્બિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ટોગો, બેનિન, માલી, કોંગો, પછી રવાન્ડા, સુદાન, ત્યાંથી ડેલિગેટ્સ બધા આવ્યા છે અને હજી ઘણા બધા લોકો આવી રહ્યા છે. રાજકોટમાંથી ઘણા બધા હાર્ડવેરના, સિરામિકના ઉદ્યોગકારો છે, ટેક્સટાઇલના છે, એન્જિનિયરિંગ ક્ષેત્રના છે, ઘણા બધા ઉદ્યોગકારો જોડાયા છે. પણ જે અમારી અપેક્ષા હતી એ અપેક્ષા કરતાં ખૂબ ઓછું પાર્ટિસિપેશન છે એ સ્વીકારવું રહ્યું. અમારો આ જે પ્રયાસ છે એને સમર્થન આપવા અને અમને અને અમારી સંસ્થાને આ કામ આગળ વધારવાનું બળ મળે, એટલા માટે વધુ ને વધુ લોકો અહીંયા હાજરી આપે એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ. પહેલાં તો આ સરસ મજાની ઇવેન્ટના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપવા માગું છું કે આફ્રિકામાંથી આટલે દૂરથી આપણા રાજકોટ જેવા શહેરની અંદરમાં લઈ આવવા, સૌરાષ્ટ્ર અને કચ્છના જે જે ઉદ્યોગપતિઓ છે એમને એમની જે સરસ મજાની પોતાની પ્રોડક્ટ છે એ રજૂ કરવાની તક મળી, સાથોસાથ અહીંયા જે ઉદ્યોગપતિઓ આવ્યા એમની સાથે આયોજકોએ ઘર જેવો ધરાબો કેળવી અને એને આપણે ભારતની સંસ્કૃતિથી રંગા, તો એક વખત જે તમારા ઘરે આવે અને તમારી સંસ્કૃતિની સાથે જોડાઈ જાય એ હવે તમારાથી કદી દૂર થશે નહીં. માંસ મટનનો ત્યાગ કરવો બહુ મોટી વાત છે, આપણા લોકો માટે તો કદાચ સારું સહેલું છે, પણ આફ્રિકાથી આવનારા લોકો જો આના માટે મોટિવેટ કરતા હોય તો આવો આયોજક મહેશ નાગદિયાને, પરેશ તેજુરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા ને આવા સરસ મજાના પ્રોગ્રામો આપતા રહે એવી શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. ઓકે, માય નેમ ઇઝ અમુસુસેના કોમલા, આઈ એમ ફ્રોમ ટોગો, વેસ્ટ આફ્રિકા. આઈ એમ વેરી હેપી ટુ બી હિયર ઇન ઇન્ડિયા, એન્ડ ધીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ ટાઈમ, બટ આઈ થિંક નાઉ India has become my second country, and I'll always come to India because now I've seen a lot of welcome, how I'm accepted. I'm very very happy for that. Okay, this is my second time to SVUM, and to be frank about SVUM, I've seen the great job Mr. Parag is doing on SVUM, because a lot of Africans, they have a different idea about India. But when I told them, let's go to India, they are very afraid, because what stories or other things media are saying, but when they come, they feel very comfortable, they feel at home, and they are very, very happy about that. We came, that's 3 days ago, we were in India, and particularly I came with some delegate from Togo. They used to purchase some cloth from China, but I told them that there are more opportunity
that they can find in India here. So yesterday we went to visit a factory, and when they saw it, they were really, really amazed about what they saw, and they were happy and they are ready to start a business here now. Je suis dans la joie, oui, et puis de faire des connaissances et des gens. I've never seen before, so I'm happy to be here. Je compte d'être parmi eux pour la prochaine fois. Next time, I hope to be in India again.